મળ્યા. ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્ર મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી. ભારત સરકાર દ્વારા વધુ ને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા, મતદાન દિવસને રાજકીય પ્રણાલીમાં જોડાવાના ઉદ્દેશ્યથી દર વર્ષના 25 જાન્યુઆરીના દિવસને રાષ્ટ્ર મતદાતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત 25 જાન્યુઆરી 2011 થી કરવામાં આવી છે. તારીખ 25 જાન્યુઆરી ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે. તેની ઉજવણી પાછળ ચૂંટણી પંચનો હેતુ એ હતો કે દર વર્ષે દેશભરના તમામ મતદાતા મથક વિસ્તારોમાં તે તમામ પાત્ર મતદારોની ઓળખ કરવામાં આવશે જેમની ઉંમર 1 જાન્યુઆરી 18 વર્ષની થઈ ગઈ હશે. આ સંબંધમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના નવા મતદારોનો નામ મતદાર યાદીમાં દાખલ કરવામાં આવશે અને તેમની ચૂંટણી કાર્ડનું ઓળખપત્ર આપવામાં આવશે. ઓળખ કાર્ડ વિતરણની કામગીરી સામાજિક, શૈક્ષણિક અને બિન રાજકીય વ્યક્તિઓ કરશે. આ પ્રસંગે મતદારોને બેઝ પણ રાખવામાં આવશે, જેમાં લોકો સાથે મતદાર હોવાનો ગર્વ, મતદાન કરવા માટે તૈયાર સૂત્ર અંકિત કરવામાં આવશે. મતદાન દિવસ બનાવવાનું કારણ મુખ્ય એ હતું કે મતદાનનું મહત્વ જાણવાનું, જેથી કરીને લોકો તેનાથી જાગૃત બને અને યોગ્ય ઉમેદવારની પસંદ કરે, જેથી કરીને આપણા દેશનો વિકાસ કોઈ પણ અવરોધ વગર થઈ શકે. આ દિવસ ભારતના દરેક નાગરિક માટે મહત્વપૂર્ણ છે. આ દિવસે ભારતના દરેક નાગરિકે પોતાની રાષ્ટ્રની દરેક ચૂંટણીમાં ભાગ લેવાની શપથ લેવી જોઈએ, કારણ કે ભારતના દરેક વ્યક્તિનું મત દેશના ભવિષ્યનું પાયો નાખે છે. તેથી જ દરેક વ્યક્તિનું મત રાષ્ટ્ર મતમાં નિર્માણમાં ભાગીદાર બને છે. આજ રોજ મતદાતા દિવસ તરીકે માળિયા તાલુકા ખાતે ભારતના 5 લાખથી વધારે કેન્દ્રો ઉપરથી નવા મતદારો જે જોડાવાના છે એનો આજે એક ભવ્ય કાર્યક્રમ માળિયાની ધરતી ઉપરથી યોજાણો, જે યુવા મંચના કાર્યક્રમના આધારિત કાર્યક્રમ હતો. એમાં સૌ લોકો સહભાગી બન્યા, નવા યુવાનો મતદારો જોડાય એના માટે નેતૃત્વ પ્રધાનમંત્રીશ્રીએ યોગદાન માર્ગદર્શન આપ્યું અને અમારી માળિયાના યુવા કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય કાર્યક્રમ કરી અને માળિયાની જનતાને એક શુભ સંદેશ આપ્યો છે કે વધારે વધારે ભારતીય જનતા પાર્ટીમાં લોકો મતદાન માટે આગ્રહ કરે અને દરેક યુવા જોડાય અને અહીંયા જે માર્ગદર્શન મળ્યું છે એ દરેક યુવા સુધી પહોંચે અને દરેક ઘર સુધી પહોંચે. દરેક લોકો ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી આદરણીય અધ્યક્ષ પ્રધાનમંત્રીશ્રીનો હાથ મજબૂત કરવા એવું હું આહ્વાન કરું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. નમસ્કાર. આજરોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે હમણાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી સન્માનનીય મોદી સાહેબે યુવા મોરચાના યુવા કાર્યકર્તાઓને, જે પ્રથમ વખત મતદાતા છે, પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે, તેમને પૂરા ભારતની અંદર લગભગ 5000 જગ્યાએ અને ગુજરાતની અંદર લગભગ 364 જગ્યાએ આ યુવાઓને સંબોધન કર્યું છે. એ પૈકીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા યુવા મોરચા દ્વારા લગભગ 8 જગ્યાએ આ નમો નવ મતદાતા સંમેલનનું આયોજન કરાયું હતું. એના ભાગરૂપે આજે માળિયા માંગરોળ વિધાનસભાની અંદર માળિયા મુકામે સન્માનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરકટિયાની ઉપસ્થિતિમાં અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ એની ઉપસ્થિતિમાં આજે વિશાળ યુવા મોરચાનું સંમેલન અહીંયા માળિયા માર્કેટિંગ યાર્ડ મુકામે યોજાયું. એક ઐતિહાસિક ઘટના છે જે મોદી સાહેબે ઉલ્લેખ કર્યો કે ન ભૂતોના ભવિષ્યથી લગભગ 5000 જગ્યાએ એકી સાથે યુવાનોને સંબોધન કરવું એ લગભગ વિશ્વની પ્રથમ ઘટના બની, ત્યારે એમને હાકલ કરી યુવાનોને અને આ દેશની જે સરકાર છે ભારતીય જનતા પાર્ટીની યુવાનોને સમર્પિત છે. ત્યારે આવનારી 2024ની લોકસભાની ચૂંટણીની અંદર યુવાનો ભારતીય જનતા પાર્ટીને સાથે રહી, પડખે રહી અને જે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલનું સપનું છે કે હરેક લોકસભા 5 લાખ મતથી જીતવી છે એનું રણસિંગો આજે આ માળિયાની ધરતી ઉપરથી ફૂંકી દેવામાં આવ્યું છે. પંકજ કારિયાનો રિપોર્ટ, S9 News, માળિયા હાટીના. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 News સાથે.